આપ જો રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું છું આપની સાથે માનસર હોઈ. તો સમાચારની વાત કરીએ તો સુરતના બારડોલીથી મળી રહ્યા છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા અમર બલિદાનોની શૌર્ય ગાથા રજૂ કરતી શૌર્ય જાગરણ યાત્રા શરૂ થઈ. આજરોજ આ યાત્રા બારડોલી ખાતે આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, તેમજ યાત્રા સાથે બારડોલી નગરમાં બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આયોજિત શૌર્ય જાગરણ યાત્રા, જે શૌર્ય જાગરણ યાત્રા ભારત વર્ષના દરેક જિલ્લામાં આ પસાર થવાનું છે, એ અંતર્ગત ભરૂચ વિભાગમાં તારીખ 22 તાપી જિલ્લાના સોનગઢ ખાતેથી એનો શુભારંભ થઈ આજે સુરત ગ્રામીણ જિલ્લાના બારડોલી ખાતેથી પસાર થઈ આગળ વધ્યું છે અને છેલ્લે 6 તારીખે ભરૂચમાં એનું સમાપન થશે. 8 તારીખના રોજ કર્ણાવતી રિવરફ્રન્ટ ખાતે વિરાટ સભાના સ્વરૂપમાં એનો ક્ષેત્રનો સમાપન થવાનું છે. આ શૌર્ય જાગરણ યાત્રા પાછળનો હેતુ હિન્દુ સમાજના પૂર્વજોએ જે શૌર્ય પરાક્રમ બતાવી હિન્દુ સનાતન સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે, એ પ્રત્યે આજની યુવા પેઢી ગૌરવ કરે, ગર્વ કરે, અને સાથે સાથે વર્તમાન પરિસ્થિતિમાં પણ જો હિન્દુ સમાજની સંસ્કૃતિ, સભ્યતા, હિન્દુ ધર્મ માટે એ પરાક્રમ શૌર્ય કરવાનો અવસર આવે તો એના માટે પણ તૈયાર રહે, અને જે ભવ્ય રામ મંદિર નહીં રાષ્ટ્ર મંદિરનું નિર્માણ શ્રી રામચંદ્ર ભગવાનના જન્મસ્થળી પર નિર્માણ થઈ રહ્યો છે અને આ 14 જાન્યુઆરીથી લઈને 26 જાન્યુઆરી સુધી એની પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે, એની જે શૌર્ય ગાથા છે એના પ્રત્યે પણ બધાને જાગૃત કરવાનું, એનું શૌર્ય જગાડવાનું કામ આ શૌર્ય જાગરણ યાત્રા મારફતે થઈ રહ્યા છે. અને એ 14 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી ની અંદર દરેક હિન્દુ પોતપોતાના ઘરે દીવો કરવાના છે, ભગવા ધ્વજ લગાવવાના છે, રામધૂન કરવાના છે, દરેક મંદિરો પર મહાઆરતી થવાની છે, પ્રભાત ફેરીઓના સ્વરૂપમાં અલગ અલગ કાર્યક્રમો થકી હિન્દુ સમાજને, આખા ભારત વર્ષને રામમય બનાવવાનું કામ લઈ આ હિન્દુ શૌર્ય જાગરણ યાત્રા કાઢવામાં આવ્યું છે. જય શ્રી રામ.